વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય પોઈન્ટ ચાર ના પહેલા ત્રણ દાખલા જોઈ ચુક્યા હતા, સોરી પહેલા છ દાખલા આપણે જોઈ ચુક્યા હતા. હવે દાખલા નંબર સાત થી શરૂઆત કરીશું આજે. તો સ્વાધ્યાય પોઈન્ટ ચાર દાખલા નંબર સાત. એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. પછી ગણ બી બરાબર એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ગણ સી બરાબર એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આપણે અહીંયા છ પરિણામ શોધવાના છે. એ છે બી, એ છે સી, એ છે બી, બી છે સી, બી છે બી અને સી છે ડી. એવા છ પરિણામ શોધવા છે. તો પરિણામ શોધવા માટે આપણે પહેલા બધાનું યાદી સ્વરૂપ તો લખીએ. તો ગણ એ માં ઘટકો 1 2 3 4 અપ ટુ અનંત સુધી આવશે. ગણ બી ની વાત કરીએ તો અયુગ્મ, સોરી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6 8 વગેરે ઘટકો થશે. ગણ સી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 3 5 7 એવા ઘટકો થશે. હવે પહેલું પરિણામ શોધવું છે આપણે. એ છેદ બી, પહેલા પરિણામમાં એ છેદ બી. તો બી ના બધા ઘટકો એમાં આવી જાય છે, એનો અર્થ એ છે બી બરાબર ગણ બી પોતે જ થશે. તો એ છે બી બરાબર બી, કારણમાં આવું લખાય કે બી એ એ નો ગણ છે. અને જ્યારે છેદ ગણ હોય ત્યારે આપણને વાંચે નાનો ગણ હોય જવાબ તરીકે આવશે, એટલે બી થશે. બીજું પરિણામ છે એ છે સી. તો મિત્રો સી ના બધા ઘટકો એમાં છે, એટલે ત્યાં એવું કારણ આપી શકાય કે સી સબસેટ ઓફ એ. તો એ છે સી માં નાનો ગણ સી જવાબ તરીકે આવશે. ત્યારબાદ એ છેદ ડી, એ છેદ ડી જ્યાં ડી બરાબર એક્સ, જ્યાં અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે, એટલે ડી એ શું છે એક્સ, જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. એટલે ટૂંકમાં અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે? 2 3 5 7 11 13 17 એવી આવશે. તો મિત્રો બી એ એ નો ઉપગણ છે, એટલે બી સબસેટ ઓફ એ હોવાથી એ છે બી બરાબર બી થશે. ત્યારબાદ બી છેદ સી, બી છેદ સી ની વાત કરીએ તો બી અને સી બંનેમાં કોઈ કોમન ઘટક નથી, એનો અર્થ કે બી છે સી બરાબર ખાલી ગણ થશે. ત્યારબાદ બી છેદ ડી, તો બી અને ડી માં કોમન ઘટક, તો બી માં બધી બે ની સંખ્યા, આમાં બધી અવિભાજ્ય, અવિભાજ્યમાં માત્ર એક જ બે ની સંખ્યા હોય, બે એટલે કોમન ઘટક એક માત્ર બે જ થશે. પાછળની બધી એક ની સંખ્યા હશે, અહીંયા તો બધી બે ની છે, એટલે એક માત્ર કોમન ઘટક 2 થશે. અને છેલ્લો પરિણામ સી છેદ ડી. તો સી અને ડી, તો આમાં બધી અયુગ્મ સંખ્યા, આમાં અયુગ્મ ઉપરાંત પહેલી યુગ્મ, તો પહેલી સંખ્યા તો કોમન નહીં જાય, પણ 3 કોમન થશે, 5 થશે, 7 થશે, 11 આવશે, એનો અર્થ કે 2 છોડીને બાકીના બધા ઘટકો આવશે. એટલે આવું કહી શકાય કે 3 5 7 11 13 17
જોઈ ચૂક્યા હતા કે યાની સ્વરૂપ ક્યારે લખાય તો બધાનો તફાવત કે ગુણોત્તર સરખો હોવો જોઈએ. અહીં એવું નથી થતો, માટે એને યાદી સ્વરૂપે ના લખાય તો એને ગુણધર્મ સ્વરૂપે લખવા જવું પડશે. તો આનું ગુણધર્મ સ્વરૂપ શું લખાય? તો x x અવિભાજ્ય સંખ્યા છે, x is not equal to 2. શું લખાય? x x એ અવિભાજ્ય સંખ્યા છે.
क्लियर। तो y x minus y, y minus x, x छेद y। वधारानो मित्रों x delta y कौन એટલે x અને y નો સંમિત તફાવત કામ। તો છેલ્લા પીરિયડમાં આપણે એની વ્યાખ્યા ભણી ચૂક્યા હતા। બે રીતે વ્યાખ્યા આપતી હતી। પહેલી વ્યાખ્યા શું હતી? x યોગ y માઈનસ x છેદ y એક વ્યાખ્યા આવી હતી। અને બીજી વ્યાખ્યા હતી x માઈનસ y યોગ y માઈનસ x। તો આ બેમાંથી કઈ વ્યાખ્યા અત્યારે વાપરીશું? આ બે પરિણામ તૈયાર છે એટલે બીજી વ્યાખ્યા વાપરીશું। तो x minus y योग y minus x एनो अर्थ क्या बनने बड़ों नो योग पान इतने के a c f अने g आ चार घटक बस है। तो मित्रों आप बता रहा हूँ समित तफावत बन सो दियो। त्यार बाद नेक्स्ट दाखलो
पूरक ने अंग्रेजी में कहवा है कॉम्प्लीमेंट्री ऑफ सेट। सो कैसो कॉम्प्लीमेंट्री ऑफ सेट इन पूरक गण। तो पूरक ने व्याख्या शोधाय तो पहला आपने समझवा जाइए। धारो के यू सार्वत्रिक गण छे એટલે 1 2 3 अप टू 10 10 घटक लेना। गण ए मा 1 3 5 6 9 આટલા ઘટકો લીધા તો એના પૂરક ગણને એ ડેશ વડે દર્શાવાય અથવા એની ઘાતમાં સી લખાય પર એ કોમ્પ્લીમેન્ટરી। તો પૂરક ગણના કેટલા સંકેતો થશે? બે, એ ડેશ અથવા એ કોમ્પ્લીમેન્ટરી। આપણે ટેક્સ્ટમાં જનરલી આનો ઉપયોગ કરીએ છીએ એ ડેશ નો। તો એ ડેશ માં કેવા ઘટકો લેવાના? તો સાર્વત્રિક ગણ યુ માં હોય પરંતુ ગણ એ માં ન હોય તેવા ઘટકો। કેવા? સાર્વત્રિક ગણ યુ માં હોય પરંતુ ગણ એ માં ન હોય તેવા। એનો અર્થ આ બધા ઘટકો અંદર લખવાના નથી તો આ સિવાયના આના બાકીના ઘટકો એટલે કોણ આવશે? 2 4 7 8 અને 10 આટલા ઘટકો થશે તો એનો પૂરક ગણ લખ્યો કહેવાય મિત્રો। તો હવે પૂરક ગણની વ્યાખ્યા આપણી બહુ સહેલી છે। ધારો કે યુ સાર્વત્રિક ગણ છે, એ તેનો ઉપગણ છે। તો યુ માં હોય પરંતુ ગણ એ માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે। ફરી એક વખત સુધા વ્યાખ્યા। ધારો કે યુ સાર્વત્રિક ગણ છે, એ તેનો ઉપગણ છે। ગણ યુ માં હોય પરંતુ ગણ એ માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે। તો લખી આપણે, ધારો કે યુ સાર્વત્રિક ગણ છે, તથા એ તેનો ઉપગણ છે, ગણ યુમાં હોય પરંતુ ગણ એમાં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે। તો એનો પૂરક ગણ એ એ કોમ્પ્લીમેન્ટરી અથવા એ ડેશ બરાબર x જ્યાં ઘટકો ક્યાં હોવા જોઈએ? u માં, અને ક્યાં ન હોવા જોઈએ? તો x ડઝ નોટ બિલોંગ ટુ a આવું લખી શકાય। અને એનું ઉદાહરણ તો આપણે જોઈ ચૂક્યા, u માં જે ઘટકો લેવાના પણ a વાળા નહીં લેવાના। એનો અર્થ આપણે એવું એમ કહી શકીએ કે u માઇનસ a થશે। તો આપણે a ડેશ બરાબર શું લખી શકાશે? સાર્વત્રિક ગણ u માઇનસ a, આવું અર્થઘટન પણ કરી શકીએ। એની બેન આકૃતિ જોવી હોય તો ધારો કે આ ગણ a છે, તો a સિવાયના ઘટકો એટલે a ની બહાર વાળા ઘટકો આ બધા ઘટકો a ડેશ ના ઘટકો થશે। તો આજે આડી લીટીઓ દોરી, ત્રાસી લીટીઓ, એને આપણે એનો પૂરક ગણ એ ડેશ કહીશું। ચાલો મિત્રો, હવે એના કેટલા ગુણધર્મો જોવા જઈએ। તો ખાલી ગણનો પૂરક ગણ લખવો હોય તો ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ થાય, સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થાય। ત્રીજું પરિણામ, a છેદ a ડેશ, તો આ અંદર વાળો ભાગ એ બહાર વાળો a ડેશ બંને નો કોમન પ્રદેશ કોઈ નથી માટે phi થશે। ચોથું પરિણામ, a યોગ a ડેશ, તો a એટલે અંદર વાળો ભાગ, a ડેશ એટલે બહાર વાળો ભાગ, બંને નો યોગ ગણતા તો આ ફૂલ બોક્સ થઈ જશે, એનો અર્થ કે સાર્વત્રિક ગણ u થશે। તો આ આપણે પૂરક ગણના ગુણધર્મો ને બધું લખ્યું છે। હજી બીજું એક પરિણામ આપણે જોવા જવાનું છે પૂરક ગણ વિશે। જે આપણે ગઈકાલે જોયું હતું એ પૂરક ગણના સ્વરૂપમાં જોવાનું છે।
सार्वत्रिक गण यु, गण ए, गण बी, तो मारे ए छेद बीडेस प्रदेश नक्की करवो छे। कयो? ए छेद बीडेस। तो पहला ए एटले आटलो प्रदेश थशे आडी लीटीओ वाळो, बीडेस एटले उभी लीटीओ वाळो प्रदेश। तो आ बीडेस उभी लीटीओ वाळो प्रदेश थयो। हवे ए छेद बीडेस एटले बन्ने नो कॉमन प्रदेश है नो अर्थ के आड़ी अने उभी बन्ने प्रकार ली लीटीओ वाळो भाग लेवानो। तो बन्ने प्रकार ने लीटीओ मित्रों तमे जोई सको छो के आटला प्रदेश मां देखाशे, आटलो प्रदेश थशे के अहींया बन्ने प्रकार ने लीटीओ छे। एनो अर्थ ए छे पीडेस એટલે આ પ્રદેશ અને આ પ્રદેશ ને આપણે ગયા પીરિયડમાં જોઈ ચૂક્યા હતા કે એ માઇનસ બી કહેવાય અથવા એ માઇનસ એ છે બી કહેવાશે। તો એ છે પીડેસ એટલો જ ભાગ દર્શાવે છે, એનો અર્થ કે આ ત્રણેય વિધાનો કેવા થશે સમાન। એનો અર્થ કે એ છે પીડેસ બરાબર એ માઇનસ બી એ કહેવાય અથવા એ માઇનસ એ છે બી આવો પણ કહી શકાય। તો એ જ રીતે આ જે બાજુનો ભાગ થશે એને આપણે બી માઇનસ એ પણ કહી શકીએ અથવા બી માઇનસ એ છે બી કહી શકીએ અથવા એડેસ છેદ બી કહેવાય અથવા બી છેદ એડેસ જે પડે એડેસ છેદ બી બોલો કે બી છેદ એડેસ બધું એક નું એક જ છે। તો ફરી એક વખત આ જે શેડેડ ભાગ છે એ કયો થશે એડેસ છેદ બી અથવા બી માઇનસ એ અથવા બી માઇનસ એ છેદ બી થશે। ક્લિયર? તો આ આપણે પૂરક ગણ જોયો, એના ગુણધર્મ જોયા, વેના વૃત્તિ જોઈ, હવે વિભાજનના નિયમો અને તમર્કના નિયમો જોવાના છે। તો વિભાજનનો નિયમ ત્યારબાદ દમર્કનનો નિયમ વિભાજનના બે નિયમો છે, પહેલો એ છે બી યોગ સી અને બીજો એ યોગ બી છે સી, આ બે નિયમો છે મિત્રો। બરોબર ધ્યાનથી જોજો, વિભાજનનો નિયમ ક્યારે લાગુ પડે તો ગમે તે જગ્યાએ છેદ અને બીજી જગ્યાએ યોગ હોય ત્યારે। જો બંને જગ્યાએ છેદ હોય તો જૂથનો નિયમ થશે, બંને જગ્યાએ યોગ હોય તો પણ જૂથનો નિયમ થશે, જે આપણે યોગગણના અને છેદગણના ગુણધર્મોમાં જોયો હતો। તો બે ચિહ્નો વિરોધી હોય ત્યારે વિભાજનનો નિયમ લાગુ પડે, બહાર યોગ હોય તો અંદર છેદ અને બહાર છેદ હોય તો અંદર યોગ હોવો જોઈએ। તો આનો વિભાજન કરવું છે તો શું લખી શકાય? તો પહેલા આટલો પ્રદેશ તો બંનેમાં કોમન રહેશે તો એ છેદ બી શું લખાશે, એ છેદ બી એટલે આટલો ભાગ થયો, બી નું કામ પતી ગયું, અંદર વાળું ચિહ્ન બહાર આવશે, ફરી પાછો કૌંસ, કૌંસમાં એ છેદ સી। ફરી મિત્રો ધ્યાન રાખજો, પહેલા એ છેદ આટલો પ્રદેશ તો બંને જગ્યાએ હશે, પછી અંદર વાળા બે ગણ જે બંને જગ્યાએ એક એક જશે, અંદર વાળું ચિહ્ન બહાર આવી જશે, કૌંસમાં જે ચિહ્ન બે બહાર આવી જાય, જ્યારે બહાર વાળું ચિહ્ન કૌંસમાં જતું રહ્યું। ક્લિયર? તો આ જ વસ્તુને આમ રિવર્સ ક્રમમાં પણ આપણે વાપરતા શીખવાનું છે। ધારો કે આવું હોય સી છેદ બી યોગ સી છેદ ઈ, તો આને રિવર્સ ક્રમમાં વાપરીએ તો શું લખાય? તો પહેલા જોવાનું કે અંદર કૌંસમાં સરખા ચિહ્નો છે, હા, એના કરતા વિરોધી ચિહ્ન બહાર છે, હા, પછી કૌંસમાં કોઈ ઘટક સામાન્ય દેખાય છે, હા, તો વિભાજનનો નિયમ લાગુ પડશે રિવર્સ ક્રમમાં। તો આ બંનેમાં કોમન ઘટક જે હતો એ બહાર આવી જશે, અંદર જે ચિહ્ન હતું એ બહાર આવશે અને બહાર જે ચિહ્ન હતું એ કૌંસમાં જશે। હવે કોમન ઘટક તો બહાર લખ્યો તો બાકીના બે ગણ અંદર લખી આવવાના, એટલે ડી અને ઈ આવશે, તો આ
विभाजन ना नियम रिवर्स क्रम में आपणे वापरवानो छे दाखला गणती वखते क्लियर ए ज રીતે હવે આનું પરિણામ કેવું હોય તો a o b પછી છે a o c થશે ખ્યાલ આવ્યો તમને એક વાત ધ્યાન રાખજો a o b છે a o c એ રીતે લખાશે Next lecture, ma'am. So, I take 1.5 so, very soon.